સાંભળતા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દહકિયા. સમાચારની શરૂઆત અતિ ઘાતક બનશે બિપરજોય વાવાઝોડાથી. વાવાઝોડા અંગે અત્યાર સુધીના મોટા સમાચાર. વાવાઝોડું પોરબંદરથી હવે ફક્ત 1050 કિલોમીટર દૂર છે. દક્ષિણ પશ્ચિમ બંદરથી 1050 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે. વધુ ઘાતક બની રહ્યું છે વાવાઝોડું બિપરજોય. રાજ્યના તમામ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અપાય છે સૂચના. તમામ માછીમારોને દરિયામાંથી બોલાવાયા છે પરત. અરબી સમુદ્રમાં સક્રિય છે વાવાઝોડું બિપરજોય. તો તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. 2 નંબરનું ભયસૂચક સિગ્નલ. જેટલા પણ લાલ નિશાન આપ જોઈ રહ્યા છો, જેટલા પણ પોર્ટ આવેલા છે, જેટલા બંદરો આવેલા છે ગુજરાત પર, તેના પર છે. અને આ વાવાઝોડું હવે પોરબંદરથી 1050 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગઈકાલે આગળ વધી રહ્યું હતું. ઝડપમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ વાવાઝોડાને કારણે પવન ફૂંકાવાની જે શક્યતા છે તે પર કલાક પર અવર 1150 થી લઈને 130 કિલોમીટર માનવામાં આવી રહી છે. 1050 કિલોમીટર હાલમાં દૂર છે પોરબંદરથી બિપરજોય. તો ગુજરાતમાં વાવાઝોડાની અસર અંગે મોટી ખબર. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી. ગુજરાત અથવા કરાચી તરફ પણ જઈ શકે છે વાવાઝોડું. ગુજરાતમાં ઝડપી પવન ફૂંકાશે અને ખતરો વધશે. સ્કાયમેટ ખાનગી એજન્સી છે હવામાનને લઈને, તેણે આ જાણકારી આપી છે. ગુજરાત તરફ જઈને નબળું પડી શકે વાવાઝોડું. અલગ અલગ મોડલથી અલગ અલગ અનુમાન. વાવાઝોડું ઓમાન તરફ જાય તેવી પણ શક્યતા છે. દરિયામાં રહેશે તો વધુ ને વધુ મજબૂત થશે તેવી પણ જાણકારી હાલમાં ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા અપાઈ છે. તો બિપોર વાવાઝોડા અંગે મોટી આગાહી. વાવાઝોડાથી ગુજરાત પર શું અસર થશે? 4 આગાહીકારોનો મત ન્યૂઝ 18 ગુજરાતીએ લીધો છે. આ દર્શકો પણ જાણી લે કે આગાહીકારો શું માની રહ્યા છે. સુપર સાયક્લોન પણ બની શકવાની શક્યતા રહે છે અને તારીખ 7, 8, 9 જૂનમાં દરિયો ભારે તોફાની બનશે. વાવાઝોડાની પ્રતિ કલાકે 60 થી 90 કિલોમીટર ઝડપ હોઈ શકે. પણ અફાટ અરબ સાગરમાં જ્યારે વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ઝડપ લગભગ 200 કિલોમીટર પર આવવાની હોઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અત્યારે બેઝિક સાયક્લોન છે અને આજે સાંજ સુધીમાં આ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે અને સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થયા પછી વધારે મજબૂત બનશે. એટલે વેરી સિવિયર સાયક્લોન અને ત્યાર પછી એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનનું સ્વરૂપ સુધી આ જઈ શકે છે. 19 ના રોજ તૌતે નામનું સાયક્લોન જે આપણે ગુજરાત ઉપર લેન્ડ થયું હતું એના કરતા વધારે તીવ્રતા વાળું હશે, એના કરતા વધારે ભયાનક હશે. દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લામાં 12 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. મને ગઈકાલે એવું લાગતું હતું કે 4-5 ઇંચ થશે, પણ આજે મને એવું લાગે છે કે ઓછો વરસાદ થશે. પણ વરસાદ એટલા જિલ્લામાં થશે એમાં પોરબંદર આવી જાય, જૂનાગઢ આવી જાય, જામનગર આવી જાય, દ્વારકા આવી જાય, સોમનાથ, આ બધી જગ્યાએ એની અસર થશે. ચોમાસાના પ્રારંભ સાથે અથવા પ્રારંભ થયા પહેલા, આપણે પ્રારંભ થયા પહેલા વાવાઝોડું ઉત્પન્ન થતું હોય છે ત્યારે એ સૌરાષ્ટ્રના અરબી સમુદ્રનું વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં એ થોડા ઘણા વરસાદ આપે. તો વાવાઝોડું તેજ પવનો વચ્ચે દરેકને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે ચોમાસું ક્યારે. ગુજરાતના દરેક ખેડૂતને થઈ રહ્યો છે એક જ સવાલ, આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે. ન્યૂઝ 18 ગુજરાતી પર 4 જાણીતા આગાહીકારોની ચોમાસા અંગેની પણ આગાહી સાંભળી લો. 4 આગાહીકારોએ તારીખો સાથે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોમાં 17 થી 20 જૂનમાં થવાની શક્યતા રહેશે અને ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાની શરૂઆત 22, 23, 24, 25 જૂન અને જુલાઈની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે. જુલાઈની 8-9 જુલાઈ સુધી આ ચોમાસું ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં
આગળ વધશે. કેરળ ની અંદર 1 જૂને ચોમાસુ પ્રવેશ કરતું હોય છે અને ગુજરાત ની અંદર 15 જૂન છે એની નોર્મલ તારીખ છે, પણ આ વર્ષે કેરળ ની અંદર પણ ચોમાસુ લેટ આવ્યું છે અને ગુજરાત ની અંદર પણ 15 તારીખે ચોમાસુ બેસે તેવી શક્યતાઓ નથી. ગુજરાત ની અંદર નૈઋત્યનું ચોમાસુ છે તે 20 અથવા તો 22 જૂન છે એ આસપાસ આવી શકે છે. પણ હવે આમાં આજે આગળથી એક સાયક્લોન બન્યું છે, એ સાયક્લોન પછી શું પરિસ્થિતિ થાય તે જોવાનું રહેશે. બે પ્રકારની વાતો છે, ચોમાસુ છે તે સમય કરતા લેટ પણ છે, 5 થી 7 દિવસ 2023 નું ચોમાસુ લેટ ચાલી રહ્યું છે, અને હવે આગળ જે આ સાયક્લોન પસાર થઈ જશે પછી ચોક્કસથી અંદાજ આવશે કે ગુજરાતમાં કઈ તારીખ સુધીમાં આ ચોમાસુ પહોંચી શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન ઉભું થયું છે એની અસર ચોમાસા ઉપર 100% પડે. જુલાઈની અંદર હવે ત્યાર પછીથી 15-18 તારીખથી પછી તમે મ્યાનમાર ગણો કે દક્ષિણ કેરળમાં ગણો તો ત્યાંથી ચોમાસું સક્રિય થઈ જશે. 15-18 તારીખ પછી રેગ્યુલર ચોમાસું ત્યાં પણ બેસી જશે કેરળમાં, અને ત્યાર પછી ઓછામાં ઓછા 10 દિવસ. એટલે અહીંયા હું માનું છું કે જૂનની 20-25 તારીખ પછીથી શરૂઆત સારી થાય ગુજરાતમાં અને ચોમાસું સક્રિય બને. આ વર્ષે પણ ચોમાસું છે એ 8 કે 10 દિવસ મોડું થવાની સંભાવના છે. એ મુજબ એ 12 તારીખ પછી અને ખાસ કરીને 15-16 જૂન આજુબાજુ 12 જૂન પછી વાતાવરણમાં પલટા આવે અને 15-16 જૂન આજુબાજુ એ વ્યવસ્થિત પાછું ચોમાસું છે એનો પ્રારંભ થવાનું શરૂ થાય અથવા ગતિમાં આવે, 12 તારીખ પછી ગતિમાં આવે. રાજ્યમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે. ઉર્જામંત્રીએ આ અંગે જણાવ્યું કે રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓ અગાઉથી કરેલી છે. ઇમરજન્સી અને રિસ્પોન્સ ટીમ પણ તૈયાર કરાઈ દેવાઈ છે. જરૂરિયાત મુજબ જે તે સ્થળે ઇમરજન્સી ટીમ મોકલવામાં આવશે. આપણી પાસે હવે ઇમરજન્સી ટીમ માટે દરેક ટીમો બની ગઈ છે અને રિસ્પોન્સ ટીમ આ રીતે મટીરિયલની તો આપણે પ્લાનિંગ અગાઉથી કરેલું જ છે, પરંતુ જ્યાં જ્યાં આ જરૂર પડે ત્યાં દરેક બીજા ડિસ્કોમમાંથી પણ માણસો લઈને આપણે ચોક્કસ કામગીરી કરીશું એ મને ખાતરી છે. સંભવિત વાવાઝોડાથી માછીમારોમાં પણ ભયનો માહોલ છે. પોરબંદર માછીમાર મંડળના પ્રમુખે દહેશત વ્યક્ત કરી છે. તેજ પવન ફૂંકાય તો માછીમારોને મોટું નુકસાન થઈ શકે છે. બંદર પર લાંગરેલી બોટ એકબીજાથી અથડાઈ શકે છે. તેજ પવનથી બોટો અથડાય તો મોટું નુકસાન થઈ શકે. પોરબંદરમાં પણ વાવાઝોડા સામે તકેદારી વધારાઈ છે. જે બોટો તમે જોઈ રહ્યા છો અત્યારે નજીક, એ એકબીજાને તકડાઈને નુકસાન થાય છે ને એટલે કરોડો રૂપિયાનું નુકસાન થાય. એટલે એની તો અત્યારે અમે કલ્પનાય કરી ન શકતા, કેમ કે એક તો જે છેલ્લા ઘણા વર્ષોથી 2-3 વર્ષ તો ખરા, પણ લાસ્ટ વર્ષનો જે નુકસાની અને માછીમારોએ જે નુકસાની ભોગવી છે ને એમ સમજો ને કે બેંક લોન વ્યાજ બધું આટલા દુઃખી થઈ ગયા છે. એમાં જો આ આવ્યું તો માછીમારો પાછા ઊભા થવા માટે તો અમારે ખુદ અમે અત્યારે વિચારી ન શકતા એવું નુકસાન થશે. અરબી સમુદ્રમાં જે બિપરજોય નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને પોરબંદરના દરિયાકાંઠાથી અંદાજે 1000 કિલોમીટર જેટલું જે આ વાવાઝોડું હાલમાં હોય અને જે ધીમે ધીમે જે રીતે પવન સાથે આ જે વાવાઝોડું ગુજરાત તરફ અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારા જે છે તે તરફ આગળ વધી રહ્યું હોય તેને લઈને પોરબંદરનું જે બંદર છે ત્યાં ગઈકાલે 1 નંબરનું સિગ્નલ હતું અને આજે બંદર પર જે 2 નંબરના જે સિગ્નલ છે તે પણ લગાવી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે દરિયામાં કોઈ પણ પ્રકારની જે બોટ સાથે પિલાણા સાથે માછીમારો દરિયામાં ન જાય તેની જે તંત્ર દ્વારા ખાસ સૂચના છે તે આપવામાં આવી રહી છે. અને બીજું કે જે પણ બોટો જે હોય માછીમારોની તેઓને સહી સલામત સ્થળે બંદર પર લાંગરી દેવાની પણ તંત્ર દ્વારા સૂચના છે તે આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે તારીખ 11 અને 12 દરમિયાન આ જે વાવાઝોડું જે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે તેના કારણે જે વરસાદ અને પવનની જે શક્યતાઓ વર્તાઈ રહી છે અને 50 કિલોમીટરથી લઈ અને 130-140 કિલોમીટર સુધીની જે ઝડપે પવન ફૂંકાવાની જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ તો કહી શકાય કે આ જે પોરબંદરનો જે દરિયો છે તે હાલ શાંત જોવા મળી રહ્યો છે અને જે તુફાન પૂર્વેની જે શાંતિ હોય તે શાંતિ હાલ દરિયામાં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે હાલ તો વાતાવરણ જે સામાન્ય છે ને જે બફારાનું જે પ્રમાણ છે તે પોરબંદરમાં હાલ બફારાનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે અને હાલ જે તંત્ર છે તે આગળ જેમ જેમ હવામાન વિભાગની આગાહી મળી રહી છે તેમ તેમ તકેદારીના જે પગલાં છે તે લઈ રહ્યું છે.
પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. બીપોર જોઈ વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા કાંઠાના જિલ્લાઓના વહીવટીતંત્ર એલર્ટ થયું છે. દ્વારકામાં પણ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હાલ ઓખા, સલાયા, વાડીનાર પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. સાથે માછીમારો દરિયો ન ખેડે તે માટેની તાકીદ કરાઈ છે. સાથે જ માછીમારોને બોટ સલામત રીતે બંદર પર લાંગરી દેવા સૂચના અપાઈ છે. કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રખાયા છે. મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર પર વ્યવસ્થા કરાઈ છે. કલેક્ટરના મતે જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શેલ્ટર હોમમાં પણ ખસેડવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. વાવાઝોડું જો આપણા દરિયા કિનારે આવે તો તેના પૂર્વોપાયના પૂરેપૂરા પગલાં જિલ્લા વહીવટીતંત્રે લીધા છે, જેની અંદર અમારા તમામ કંટ્રોલ રૂમ 24/7 ચાલુ છે. આ ઉપરાંત સંભવિત વાવાઝોડામાં જો દરિયા કિનારે અમારે લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો અમારા 4 જેટલા જે મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર્સ છે ત્યાં 1,500 માણસોને અમે રાખી શકીએ એમ છીએ. જિલ્લા વહીવટીતંત્ર, પંચાયત, નગરપાલિકાઓ, પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી આ બધાના સહકાર લઈને આપણે મિનિમમ ડેમેજ, 0 કેઝ્યુઅલ્ટીના ગોલ સાથે આપણે પૂર્વ પહેલા પગલાં લઈ રહ્યા છીએ. તો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 2 દિવસમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. અને હાલ વાવાઝોડાની દિશા જોતા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે લેન્ડફોલ થઈ છે. ત્યારે ગુજરાત સહિત ગીર સોમનાથ જિલ્લા તંત્ર પણ એલર્ટ છે. જિલ્લાના વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અમારે ધંધો બિલકુલ બંધ કરેલ છે, એટલે અમારા કોઈ પણ માછીમાર દરિયામાં નથી. અમારા તમામ પ્રકારના વાહન છે માછીમારી કરવા માટેના, જે બોટ, હોડી, હોડકા બધા સેફ જગા પર રાખેલા છે. એટલે તંત્રએ જે સૂચના આપી છે એના આદેશથી અમે સજગ છે. અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારે આગામી સમયની અંદર માછીમારો જેઓ હોય છે તેઓને દરિયો ન ખેડવા માટે ખાસ કરીને સૂચના આપવામાં આવી છે. પરંતુ એક પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રમાણે આજે 7 અને 8 તારીખ 2 દિવસની અંદર અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તે સિસ્ટમ છે તે આગામી 2 દિવસની અંદર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ત્યારે જોઈ શકાય છે કે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર હાલ થોડો અંશે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે જે વાવાઝોડા પહેલાંની એટલે કે તુફાન પહેલાંની જે શાંતિ હોય છે તે પ્રકારના પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. બીજી તરફ જોવા જોઈએ તો 2 વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું અને જે પ્રકારની પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લા સહિત જે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે જ પ્રમાણે જો આ વાવાઝોડું આવ્યું તો અરબી સમુદ્રનો જે દરિયા કિનારો છે એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે તેના ઉપર અસર કરશે. એટલે એક પ્રકારે તંત્ર છે તે પણ સજ્જ થયું છે અને માછીમારો સહિત દરિયા કિનારે વસતા તમામ લોકો છે તેઓને અગમચેતીના ભાગરૂપે સાવચેત રહેવા માટે સૂચના છે તે પણ આપવામાં આવી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. રાજ્યમાં વાવાઝોડાથી સંભવિત નુકસાનનો મુદ્દો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. વાવાઝોડું ગુજરાત તરફ આવવાની સંભાવનાને પગલે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે જિલ્લામાં ત્રાટકી શકે છે તે જિલ્લા પૂરતી તકેદારીના પગલાં લેવાઈ ગયા છે. ગુજરાતમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે બાબતની વ્યવસ્થા કરી છે. લોકોને ઓછી તકલીફ પડે તેવું કામકાજ કરવામાં આવી રહ્યું છે. પેદા થયું છે લો પ્રેશરના કારણે. એ ગુજરાત તરફ પણ આવવાની સંભાવનાઓના કારણે અત્યારે આ વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન જે ઓથોરિટી છે એને પણ 2 કલાકે આ તમામ સમગ્ર બાબતનું મોનિટરિંગ કરી અને જે તે જિલ્લાઓમાં ત્રાટકી શકે એમ છે એ જિલ્લાઓમાં પણ પૂરતી તકેદારીના પગલાં લેવાઈ ગયા છે. અને ઘણી વખતે તો આ અખાતના દેશો તરફ આ આખે આખું વાવાઝોડું ફંટાઈ જતું હોય, પરંતુ જો રખે ના આવે તો ગુજરાતની અંદર ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની ચિંતા પણ રાજ્ય સરકારે આગોતરી વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓની સાથે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એનું પણ મોનિટરિંગ સતત. તો વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું અનુમાન, બિપોર જોઈ વાવાઝોડું હાલ દરિયામાં જ છે. પોરબંદરથી 1,060 કિલોમીટર દૂર છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. પવન દિશાને લઈને વરસાદ રહી શકે છે. અભી જો સાયક્લોન હૈ અરબી સમંદર મેં ઉસકા નામ બિપરજય હૈ
अभी फिलहाल वो सीवियर साइक्लोनिक स्ट्रम अभी ईस्ट सेंट्रल अरबियन सी एडजाइनिंग साउथ ईस्ट अरबियन सी में है। अभी 1060 किलोमीटर दूरी में है पोरबंदर से, 1060 किलोमीटर दूरी में है। अभी जो सीवियर साइक्लोनिक स्ट्रम के लिए फिशरमैन वार्निंग दिया गया है, पोर्ट वार्निंग दिया गया है, सिग्नल DW2 इश्यू किया गया है और फिशरमैन के लिए स्ट्रिक्टली प्रोहिबिटेड है यहाँ सेंट्रल अरबियन सी यानी वेस्ट सेंट्रल ईस्ट सेंट्रल अरबियन सी के लिए जाना मना है और सारे फिशरमैन को एडवाइस दी गई है वो कोस्ट तक आ जाए, डीप सी में ना रहे। तो वावाजोड़ा ने कारण गुजरात में वरसाद की आगाही, बे दिवस बाद दक्षिण गुजरात और सौराष्ट्र में वरसाद रहेशे। वलसाड, भरूच, डांग में वरसाद की शक्यता, भावनगर, गीर सोमनाथ में वरसाद की शक्यता। हाल में पवन की दिशा बदलाता वरसाद की शक्यता, राज्य में बे दिवस सूकू रहेशे वातावरण, केटलाक विस्तारों में वरसाद की शक्यता, अमदावाद में वातावरण सूकू रहेशे। अभी फिलहाल संभावना अगले दो दिन में होने का संभावना बहुत कम है, दो दिन का बाद जो कन्वेक्टिव एक्टिविटी यानी रेनफॉल होने का संभावना है मोस्टली साउथ गुजरात रीजन, इवन कोस्टल सौराष्ट्र में भी हो सकता है। साउथ गुजरात रीजन जैसे वलसाड, नवसारी, दमन, दादरा नगर हवेली, डांग, तापी, इवन भरूच, अमरेली, भावनगर, इवन गिर सोमनाथ में भी हो सकता है, लेकिन Day 3, Day 4, Day 5 से अभी नहीं। तो केटलाक विस्तार में वरसाद की शक्यता, अमदावाद में सूकू वातावरण रहेशे। चौमासा ने लईने हवामान विभाग नू अनुमान छे, गुजरात में चौमासु मोडू आवानो अनुमान छे, 48 कलाक बाद केरल में चौमासा नी थई शके छे एंट्री। अभी मानसून का कंडीशंस फेवरेबल हो रहा है और अगले 48 आवर्स का अंदर अंदर केरला कोस्ट में पहुंचने का संभावना है, यानी अनसेट केरला में होने का संभावना है अगले 48 आवर्स का अंदर अंदर। तो त्रण दिवस पहला वावाजोडू अंधारपट, हजू पण यथावत साबरकांठाना गांभोय में दीवा तळे अंधारा जेवो घाट, UGVCL कचेरीनी पाछळना विस्तार में हजू वीजळी नथी। त्रण दिवस पहला तेज पवन में वीज पुरवठो खोरवायो हतो, स्थानिकोए लेखित रजूआतो करी छतां परिणाम शून्य। वीज कचेरीथी 500 मीटर दूरना विस्तार में हजू अंधारपट, वीज पुरवठो चालू न थता गरमी में पण लोको त्रस्त छे अने वीजळी वगर तमाम कार्य अटकी पड्या छे। समाचारों हाल रुकाई शेख विराम माटे आप जोड़ायेला रहो गुजराती नंबर वन न्यूज चैनल न्यूज 18 गुजराती साथ। ના એક દંપતી પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યું છે લાખોની કમાણી, દંપતીવાડીમાં 400 સીતાફળ, 100 લીંબોડી, 300 બોરડી તેમજ 450 આંબાનો કર્યો છે ઉછેર, સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતી કરતા હોવાથી મંગલક મેળવે છે ઉત્પાદન। કચ્છના ખેડૂતે પોતાની કોઠાસૂરથી સોનપરી કેરીનું મેળવ્યું મબલક ઉત્પાદન, હાફૂસ અને બદામ કેરીના મિશ્રણથી તૈયાર કરી સોનપરી કેરી। નવસારીની કૃષિ યુનિવર્સિટીએ સોનપરી કેરીની જાહેરાત કરી, અન્ય કેરીની સરખામણીમાં ગુણવત્તાયુક્ત અને ટકાઉ કેરી હોવાનો દાવો। લીંબુના ભાવ ઘગડ્યા, ભાવનગરમાં લીંબુના ભાવ ઘટીને 20-35 રૂપિયા પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યો, કમોસમી વરસાદે લીંબુની સીઝન બગડી હોવાનો ખેડૂતોનો દાવો। ગીર સોમનાથના કોડીનારના જાહેર રસ્તા પર મહાકાય મગર દેખાયો, સિંગોડા નદીના બ્રિજ પર મોડી રાત્રે મગર દેખાયો, મગર દેખાતા વાહન ચાલકોમાં ભય, સિંગોડા નદીમાં અનેક મગરો હોવાનો સ્થાનિકોનો દાવો। રાજકોટમાં 5-9 સપ્ટેમ્બર સુધી યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો, લોકમેળાને લઈ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, બેઠકમાં જુદી જુદી 19 સમિતિઓની કરાઈ રચના। નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વાલીઓનો આર્થિક બોજ વધ્યો, નવા શૈક્ષણિક વર્ષમાં પુસ્તકોની કિંમતમાં 25% ભાવમાં વધારો થયો, કાગળ અને ઇંકની કિંમત વધતા તેની અસર પુસ્તકોની કિંમત પર થઈ, નોટબુકની કિંમત ગત વર્ષે 40 રૂપિયા હતી તે વધીને 55 રૂપિયા થઈ।
અમદાવાદના પાલડીમાં કવિરાજનો આતંક. કવિરાજના ઝુંડે ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કર્યો. એક કિશોર, એક વૃદ્ધ સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત. કવિરાજના હુમલાથી કોમ્પ્લેક્સના રહીશોમાં ફફડાટ. દીપડો દુશ્મન નહીં પરંતુ મિત્ર. સંશોધનના તારણોમાં દાવો. નવસારીના વાંસદારના સંશોધનકર્તા મોહમ્મદ નવાઝ ડાયાએ દીપડાની રહેણી કરણી અને ખોરાક પેટર્ન પર કર્યું સંશોધન. જંગલી ભૂણની સંખ્યા દીપડાના કારણે જ નિયંત્રણમાં. વલસાડના તિથલ દરિયા કિનારે મહાકાય માછલીનું કંકાલ મળ્યું. કંકાલ મળતા સ્થળ પર લોકોની ભીડ. કંકાલની મળવાની જાણ થતાં ફોરેન્સિક વિભાગે હાથ ધરી કાર્યવાહી. પાકિસ્તાની જેલમાં વધુ એક ભારતીય માછીમારનું મોત થયું. ઉના તાલુકાના કાળપાણ ગામના બાપ દીકરો પાકિસ્તાની જેલમાં બંધ હતા. પિતાને ત્રણ વખત હાર્ટ એટેક આવ્યા. થોડા દિવસ બાદ ઘરે પાછા જવાની પુત્રની ખુશી માતમમાં ફેરવાઈ. પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય માછીમારોને નબળી ગુણવત્તાવાળું ભોજન અપાતું હોવાનો આરોપ. બીમાર વ્યક્તિને સારવાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા પણ ન હોવાનો દાવો. હાલ પાકિસ્તાની જેલમાં બંધ 266 માછીમારો. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. વિરમબાદ, આપનું સ્વાગત છે. જ્ઞાન સેતુ પ્રોજેક્ટનું નામ બદલીને હવે જ્ઞાન સાધના કરાયું છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ઓછું રહેતા વિદ્યાર્થીઓના હિતમાં સરકારે નિર્ણય લીધો. આવતીકાલે યોજના હેઠળ લેવાયેલી પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાશે. યોજના હેઠળ 30,000 વિદ્યાર્થીઓએ પોતાની મનપસંદ શાળામાં પ્રવેશ મેળવી શકશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનાના હેઠળ FSI શાળામાં એડમિશન બાદ 24,000 સુધીની સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળશે. વિદ્યાર્થીઓને ન્યાય મળે એ પ્રકારની આખી એક યોજના માનનીય મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, મેરિટ સ્કોલરશીપ યોજના આપણે અમલમાં મૂકી છે. એ વિદ્યાર્થીને એનું મન હોય ત્યાં 30,000 જેટલા છોકરાઓ આ મેરિટ સ્કોલરશીપ હેઠળ એને જે એડમિશન મળવાના છે એને પોતાને જ્યાં આખા રાજ્યમાં જ્યાં પણ એડમિશન લેવું હોય એડમિશન લઈ શકે અને SFIમાં એ ભણી શકે એની વ્યવસ્થા આમાં છે. 6 લઈ અને 12 ધોરણ સુધી એને એકંદરે કોઈ પણ SFI સ્કૂલની અંદર એડમિશન લે તો 20,000, 22,000 અને 24,000 સુધીની રકમ એ ધોરણ 12 સુધી એને મળી રહે. પ્રી મોન્સૂન પ્લાન સમીક્ષામાં CMA કરી તાકીદ. 8 મહાનગરોના કમિશનરને આપ્યા સૂચન. બદલાતી વરસાદી પેટર્નને ધ્યાને રાખી વ્યવસ્થા કરો. આ વર્ષે બનેલા રસ્તામાં ચોમાસામાં ક્ષતિ તો પગલાં લેવામાં આવશે. સંબંધિતો સામે પગલાં લેવા ખચકાતા નહીં તેવું પણ કહેવાયું છે. નાગરિકોની રજૂઆતોને ત્વરિત પ્રતિસાદ મળે, અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે તે જોવા તાકીદ. CMA 8 મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની કરી સમીક્ષા. મહાનગરોના કમિશનર સાથે કર્યો સંવાદ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી. રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેત તલાવડી દ્વારા જો કોઈ ખેડૂત સૂક્ષ્મ પદ્ધતિથી સિંચાઈ કરવા માંગતો હોય તો તેને વધારાનું કનેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે. આ વર્ષે ખેત તલાવડી મારફત વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે ખેડૂતોને 5 હોર્સ પાવરનું કનેક્શન આપવામાં આવશે. જેના લીધે બિન પિયત જગ્યા પિયત થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તર નીચે ગયા છે, જેથી 1500 થી 2000 ફૂટ નીચેથી પાણી ખેંચવામાં આવે છે. ઊંડેથી પાણી ન ખેંચીને માત્ર 20 ફૂટથી પાણી ખેંચાય તે માટે સરકારે ખેડૂતો માટે અભિગમ અપનાવ્યો છે. આ વર્ષે એક નવા પ્રયોગ દ્વારા ખેત તલાવડી અને ઘણા બધા હોજ જે છે એમાં પાણી ભરાય છે અને ચોમાસા દરમિયાન અને એ પાણીનો ઉપયોગ કરીને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 5 હોર્સ પાવરના કનેક્શનથી આ બધું પાણી ખેતીના કામમાં વપરાય એ માટે એક નવો અભિગમ અપનાવીને જે વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોય એવી ખેત તળાવડીઓ દ્વારા જો કોઈ ખેડૂત સૂક્ષ્મ પદ્ધતિથી સિંચાઈ કરવા માંગતો હોય તો એને વધારાનું કનેક્શન
આપવાનો નિર્ણય લીધો. એના લીધે બિન પિયત જગ્યાઓ પણ પિયત થવાની સંભાવનાઓ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.